ત્રીજો પ્રશ્ન જોઈએ કે કૌંસમાં આપેલ કિંમતો સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. અહીં આપણે સમીકરણ આપેલું છે અને કૌંસમાં ચલની કિંમત આપેલી છે. જો ચલની કિંમત આ સમીકરણમાં મૂકીએ અને ડાબા અને જમા ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો મળે તો સમીકરણનો ઉકેલ છે, નહીંતર સમીકરણનો ઉકેલ નથી. એટલે કે આ કિંમત આપેલી છે એના કારણે ડાબા અને જમા સરખા મળતા હોય તો આ જે કિંમત છે તે સમીકરણનો ઉકેલ છે, નહીંતર નથી. પહેલો દાખલો લઈએ આપણે એન પ્લસ પાંચ બરાબર ઓગણીસ. કૌંસમાં આપેલું છે એન બરાબર એક, એટલે કે એનની જગ્યાએ આપણે એક મૂકવાના. એનની કિંમત શું છે? એક છે. હવે સમીકરણમાં એન આપેલું છે ને આપણે એક મૂકીએ, પ્લસમાં પ્લસ, પાંચના પાંચ, બરાબરના બરાબર, ને ઓગણીસના ઓગણીસ. કારણ કે એનની જગ્યાએ જ આપણે એક મૂકવાના છે, બીજાને બીજી જગ્યાએ મૂકવાના નથી. પ્લસ પ્લસ પ્લસ, એક અને પાંચ એટલે છ, બરાબરના બરાબર ઓગણીસ. બરાબરની ડાબી બાજુ છ, બરાબરની જમણી બાજુ ઓગણીસ છે, એટલે કે ડાબા બરાબર જમા નથી. હવે આ બરાબરની ક્રોસનો લીટો કરેલો છે એનો મતલબ એ થાય કે ડાબા બરાબર જમા નથી, એટલા માટે એન બરાબર એક છે તે સમીકરણનો ઉકેલ નથી. હવે આપણે બી દાખલો જોઈએ. સાત એન વત્તા પાંચ બરાબર ઓગણીસ, જ્યાં એન બરાબર શું લેવાના છે? માઇનસ બે. સમીકરણમાં જ્યાં એન હોય ત્યાં આપણે શું મૂકવાના? માઇનસ બે. સાતના સાત, એનની જગ્યાએ જ માઇનસ બે મૂકવાના. પ્લસના પ્લસ, પાંચના પાંચ, બરાબરના બરાબર ઓગણીસ. હવે સાત દુ ચૌદ, આપણે અગાઉ શીખી ગયા છીએ કે ધન ગુણાંક અને ઋણ ગુણાંકનો ગુણાકાર, બરાબર. તો એક પ્લસ છે અને એક માઇનસ છે, પણ ગુણાકાર કરતી વખતે જવાબ છે એ માઇનસમાં આવે. સાત દુ ચૌદ, પ્લસના પ્લસ, પાંચના પાંચ, બરાબર ઓગણીસ. પ્લસ માઇનસ માઇનસ, એટલે ચૌદમાંથી પાંચ જાય તો નવ વધે, પરંતુ મોટા ચૌદ છે એટલા માટે નિશાની માઇનસ લઈ આવશો, બરાબર ઓગણીસ. અહીં આપણે બરાબરની ડાબી બાજુ માઇનસ નવ અને જમણી બાજુ ઓગણીસ, એટલે કે ડાબા બરાબર જમા નથી, એટલા માટે સમીકરણનો ઉકેલ થતો નથી, બરાબર. ત્યાર પછી સી દાખલો જોઈએ. સાત એ પ્લસ પાંચ બરાબર ઓગણીસ, જ્યાં એનની કિંમત આપણે બે મૂકવાની છે, એટલે કે જ્યાં એન છે એને આપણે બે મૂકીશું. તો સાતના સાત, એનની જગ્યાએ આપણે બે મૂક્યા. પ્લસના પ્લસ, પાંચના પાંચ, બરાબર ઓગણીસ. સાત દુ ચૌદ, પ્લસના પ્લસ, પાંચના પાંચ, બરાબર ઓગણીસ. હવે પ્લસ પ્લસ પ્લસ, ચૌદને પાંચ, ઓગણીસ, બરાબર ઓગણીસ. ડાબા બરાબર જમા મળે છે? હા મળે છે, એટલા માટે ડાબા બરાબર જમા છે તો આ સમીકરણનો ઉકેલ થાય છે, એટલા માટે હા, બરાબર. ત્યાર પછી બી દાખલો. અહીં ચલ શું આપેલો છે? ટી આપેલો છે. ચાર પી માઇનસ ત્રણ બરાબર તેર, એમાં પીની કિંમત આપણે એક મૂકવાની છે, તો જ્યાં પી હોય ત્યાં એક મૂકીશું. ચાર કૌંસમાં પીની જગ્યાએ એક, માઇનસમાં માઇનસ ત્રણ, બરાબર તેર. આવી રીતે હોય બાજુમાં ને વચ્ચે કાંઈ નિશાની ન હોય તો ગુણાકારમાં હોય. ચાર એટલું ચાર, માઇનસ ત્રણના માઇનસ ત્રણ, બરાબર તેર. પ્લસ માઇનસ માઇનસ, ચારમાંથી ત્રણ જાય તો એક, મોટા ચાર છે એટલા માટે પ્લસ છે, બરાબર તેર. બરાબરની ડાબી બાજુ એક અને જમણી બાજુ તેર છે, તો ડાબા બરાબર જવા નથી, એટલા માટે આ સમીકરણનો ઉકેલ પી બરાબર એક નથી. હવે ઈ જોઈએ. ચાર પી માઇનસ ત્રણ બરાબર તેર, પીની કિંમત માઇનસ ચાર મૂકવાની છે, તો જ્યાં પી હોય ત્યાં માઇનસ ચાર મૂકીશું. ચારના ચાર, તેની જગ્યાએ માઇનસ ચાર, માઇનસ ત્રણના ત્રણ, બરાબરના બરાબર તેરના તેર. ચોકે ચોકે સોળ અગાઉ જોઈ ગયા, કેવા સોળ થશે? માઇનસ સોળ, માઇનસ માઇનસ ત્રણ, બરાબર તેર. માઇનસ માઇનસ પ્લસ, એટલે સોળને ત્રણ ઓગણીસ થાય, પરંતુ મોટા સોળ છે એટલા માટે નિશાની માઇનસ ની, બરાબર તેર. જો જોઈએ ડાબા બરાબર જવાબ મેળા નથી, કારણ કે ડાબી બાજુ માઇનસ ઓગણીસ અને
4p minus 3 બરાબર 13 જ્યાં p ની કિંમત 0 મૂકવાની છે એટલે p હોય ને 0 4 ના 4 p ની જગ્યાએ 0 minus ના minus 3 ના 3 બરાબર 13 4 ગુણ્યા 0 એટલે 0 minus ના minus બરાબર 13 હવે કોઈ પણ નો 0 સાથે સરવાળો કે બાદબાકી એટલા માટે જવાબ તેનો તે જ રહેશે તો પ્લસ માઇનસ માઇનસ 0 માંથી 3 બાદ કરીએ તો માઇનસ 3 જ રહેશે બરાબર 13 જો જોઈએ ડાબા બરાબર જબા છે ડાબા જો માઇનસ 3 છે અને જમણી બાજુ 13 છે એટલા માટે ડાબા બરાબર જબા નથી તો p બરાબર 0 એ આ સમીકરણનો ઉકેલ નથી ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના સમીકરણમાં ચલની જુદી જુદી કિંમત મૂકી અને આ સમીકરણને ઉકેલવાના છે આપણને આગળ આવી ગયું ચલની કિંમત આપેલી હોય અને પછી આપણે સમીકરણને ઉકેલવાનું પરંતુ હવે શું કરવાનું છે કે ચલની કિંમત આપેલી નથી આપણે રીતે ચલની કિંમત જુદી જુદી મૂકી અને સમીકરણનો ક્યાં ઉકેલ મળે છે એ આપણે શોધવાનું છે માનો કે હવે આ p જે ચલ છે આપણને ખ્યાલ નથી કે p ની કિંમત 1 લેશું તો ઉકેલ મળશે 2 લેશું તો ઉકેલ મળશે કે 3 થી ઉકેલ મળશે આપણે જુદી જુદી કિંમત p ની લઈશું તો p બરાબર પેલા 1 લઈએ હવે આપણે સમીકરણ લખીએ 5p પ્લસ 2 બરાબર 17 p ની જગ્યાએ આપણે શું મૂકીશું 1 મૂકીશું તો 5 ના 5 p ની જગ્યાએ 1 પ્લસ ના પ્લસ 2 ના 2 બરાબર 17 5 એક 5 2 બરાબર 17 પ્લસ 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 8 ની 2 7 બરાબર 17 બરાબર ની ડાબી બાજુ 7 અને જમણી બાજુ 17 છે એટલા માટે p ની કિંમત 1 શક્ય નથી હવે ત્યાં પછી એટલે કે અહીંયા આપણે p બરાબર 1 લીધું ત્યાર પછી આપણે p ની કિંમત શું લઈશું તો કે 2 લઈશું સમીકરણ લખીએ પહેલા 5p પ્લસ 2 બરાબર 17 હવે આપણે p બરાબર 2 લઈને કોશિશ કરીએ અલ્પવિરામ કરી 2 હવે 5 ના 5 p ની જગ્યાએ આપણે 2 લેવાનું છે પ્લસ 2 બરાબર 17 5 અને 2 ગુણાકારમાં છે કારણ કે વચ્ચે સરવાળા બાદબાકી નિશાની નથી 5 દૂ 10 વત્તા 2 બરાબર 17 10 પ્લસ 2 એટલે 12 બરાબર 17 અહીં પણ ડાબી બાજુ 12 છે અને જમણી બાજુ 17 છે એટલે ડાબા બરાબર જવાબ થતું નથી તો હવે આપણે p બરાબર 3 મૂકીએ સમીકરણ લખીએ 5p વત્તા 2 બરાબર 17 જ્યાં p ની કિંમત હવે આપણે 3 મૂકીશું 5 ના 5 p ની જગ્યાએ 3 પ્લસ ના પ્લસ 2 ના 2 બરાબર 17 5 3 15 પ્લસ 2 બરાબર 17 15 પ્લસ 2 એટલે 17 બરાબર 17 અહીં આપણો જવાબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ ઉકેલ મળી ગયો ક્યાં ઉકેલ મળ્યો આપણને p બરાબર 3 p બરાબર 3 છે ત્યાં સુધી આપણે આ કિંમત મેળવી ત્યાર પછી બીજો દાખલો જોઈએ ચલ કયો આપેલો છે m તો m ની આપણે જુદી જુદી કિંમત ધારીએ એટલે 1 2 3 એમ મૂકતા જશું સૌ પ્રથમ આપણે સમીકરણ લખીએ 3m માઇનસ 14 બરાબર 4 હવે m ની કિંમત આપણે શરૂઆતમાં 1 મૂકીએ જોઈએ બરાબર 3 ના 3 m ની જગ્યાએ 1 મૂકવાનું છે માઇનસ ના માઇનસ 14 ના 14 બરાબર 4 3 એ 3 માઇનસ 14 ના 14 બરાબર 4 પ્લસ માઇનસ માઇનસ 14 માંથી 3 છે તો 11 વધે પણ મોટા માઇનસ 14 છે એટલા માટે નિશાની માઇનસ ની બરાબર 4 ડાબી બાજુ માઇનસ 11 આવ્યા જમણી બાજુ 4 આવ્યા એટલે આ એક મૂકવાથી સમીકરણનો ઉકેલ મળતો નથી હવે આપણે બે મૂકીને કોશિશ કરીએ તો 3m માઇનસ 14 બરાબર 4 કૌંસની અંદર લખીએ m બરાબર શું મૂકીશું 2 m ની જગ્યાએ જ 2 મૂકવાના છે 3 ના 3 m ની જગ્યાએ કૌંસમાં 2 માઇનસ ના માઇનસ 14 ના 14 બરાબર 4 3 દૂ 6 માઇનસ 14 બરાબર 4 પ્લસ માઇનસ માઇનસ 14 માંથી 6 જાય તો
3 minus 14 ના 14 બરાબર 4 3 તેરી 9 minus ના minus 14 ના 14 બરાબર 4 હવે 14 માંથી 9 બાદ કરી તો કેટલા વધશે પ્લસ માઇનસ માઇનસ ને 14 માંથી આપણે 9 બાદ કરી તો કેટલા વધશે તો કે 10 11 12 13 14 15 6 વધે અને મોટા 14 છે એટલા માટે માઇનસ 6 બરાબર 4 હજી પણ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સરખો જવાબ મળતો નથી એટલા માટે હજી આપણે કન્ટિન્યુ 1 2 3 પછી 4 લૂપીને ટ્રાય કરીએ સમીકરણ લખી લેલા તો 3m માઇનસ 14 બરાબર 4 હવે આપણે m ની કિંમત શું મૂકીએ 4 મૂકીએ કૌંસમાં m બરાબર 4 લઈએ 3 ના 3 m ની જગ્યાએ 4 માઇનસ 14 બરાબર 4 પંચોક 12 માઇનસ 14 બરાબર 4 પ્લસ માઇનસ માઇનસ 14 માંથી 12 છે તો 2 મોટા 14 છે તેની સામે માઇનસ હજુ પણ ડાબા બરાબર જવાબ મળતા નથી તો હવે આપણે આ સમીકરણમાં m ની કિંમત કેટલી મૂકીને કોશિશ કરીએ તો કે m બરાબર 5 મૂકીને ટ્રાય કરીએ m બરાબર 5 લીધા એટલે m ની જગ્યાએ 5 મૂકવાના 3 ના 3 m હોય ત્યાં 5 માઇનસ 14 બરાબર 4 3 5 15 માઇનસ 14 બરાબર 4 પ્લસ માઇનસ માઇનસ 15 માં 14 છે તો એ મોટા 15 છે એટલા માટે નિશાની પ્લસ આવી ડાબી બાજુ 1 અને જમણી બાજુ 4 મળે છે એટલે કે હવે આપણે 4 ની નજીક આવી ગયા પરંતુ ડાબા બરાબર જવાબ હજુ થતું નથી તો હવે આપણે 6 મૂકીને ટ્રાય કરીએ સમીકરણ લખીએ 3m માઇનસ 14 બરાબર 4 હવે આપણે m બરાબર 6 મૂકીએ m ની જગ્યાએ 6 મૂકવાના m ની જગ્યાએ 6 માઇનસ 14 m બરાબર 4 6 તેરી 18 માઇનસ માઇનસ 14 ને 14 બરાબર 4 18 માંથી 14 છે તો 4 બરાબર ને બરાબર 4 ના 4 અહીં આપણને ડાબા બરાબર જવાબ 4 ડાબી બાજુ અને 4 જમણી બાજુ મળી ગયા એટલે આપણે ઉકેલ ક્યાંથી મેળવ્યો m બરાબર 6 કિંમત મૂકીએ ત્યારે ઉકેલ મેળવ્યો તો આપણે 1 2 3 4 5 અને 6 સુધી આપણે ચલની કિંમત મૂકીને આ દાખલો ગણેલો છે આવી રીતે આપણે સમીકરણોને ચલની જુદી જુદી કિંમત મૂકી અને આપણે ઉકેલ મેળવ્યો છે